गुड आफ्टरनून स्टूडेंट्स, जतिन શેઠ તમારું સ્વાગત કરે છે. આપણે ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો, એમાં નાણાનો ટોપિક આખો આપણે કમ્પ્લીટ કરેલો છે. હવે આપણો ટોપિક આવે છે ફુગાવો. તો આપણે ફુગાવા વિશે જે તે બેઝિકલી ચર્ચા છે તે કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે ફુગાવો એક એવો શબ્દ છે કે જેને સામાન્ય લોકો બહુ સામાન્ય અર્થમાં જ લે છે કે ભાઈ ભાવ વધારો એટલે ફુગાવો. ખોટું નથી, સાચું જ છે કે ભાવ વધારો એટલે ફુગાવો કહેવાય, વાત સાચી. પણ અર્થશાસ્ત્રીઓના મતે વાત અલગ હોય હંમેશા. અર્થશાસ્ત્રીઓ જે રીતે વાત કરતા હોય, જેના શબ્દોના ભારણ દેતા હોય, એ રીતેનો અર્થ છે તે અલગ છે. તો આજના સમયમાં છે તે આપણા અર્થશાસ્ત્રની અંદર ફુગાવાનો ટોપિક છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પોતાના નિયમ અનુસાર વ્યાખ્યાઓ આપેલી છે, જેમાં સૌથી પહેલા ડોક્ટર એપી લર્નર નામનો જે અર્થશાસ્ત્રી છે એને બહુ સરસ મજાની વ્યાખ્યા આપી અને ટૂંકમાં વ્યાખ્યા આપી કે ભાઈ વસ્તુના પુરવઠા કરતા તેની માંગ જો વધી જાય એ સ્થિતિને ફુગાવો કહેવાય. તો સૌ પ્રથમ આપણે શું જોવાનું રહેશે, તો કે પુરવઠો કોને કહેવાય. તો પુરવઠાને બહુ સિમ્પલ ડેફિનેશન છે કે જ્યારે બજારની અંદર જે દુકાનદાર છે એ જે વસ્તુ વેચવા માટે તૈયાર હોય, ઇટ મીન્સ કે જે વસ્તુ વેચવાની એની ઈચ્છા, શક્તિ અને તૈયારી આ ત્રણેય હોય એને કહેવામાં આવે છે પુરવઠો. વન્સ અગેન, જે વસ્તુ વેચવા માટે દુકાનદારની ઈચ્છા, શક્તિ અને તૈયારી આ ત્રણેય વસ્તુ હોય એને કહેવામાં આવે છે પુરવઠો. અને નેક્સ્ટ આવે છે માંગ. તો કે કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે, એક ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એને માંગ કહેવામાં આવે છે. તો હવે તમે આખી ડેફિનેશન જુઓ કે વસ્તુના પુરવઠા કરતા, એટલે દુકાનદાર જે વસ્તુનો પુરવઠો રાખીને બેઠો છે એ પુરવઠા કરતા તેની માંગ છે એ વધારે હોય. વસ્તુના પુરવઠા કરતા એની જે માંગ છે એ માંગ કેવી હોય, તો કે વધારે હોય, એને કહેવામાં આવે છે ફુગાવો. અત્યારના જમાનામાં તમે જુઓ તો ઘણી બધા એક્ઝામ્પલ દ્વારા લઈ શકાય કે જ્યારે COVID-19 જે એની શરૂઆત જ થઈ હતી અને ડોક્ટરો દ્વારા એવા સુઝાવ આપવામાં આવેલા હતા કે ભાઈ માસ્ક કમ્પલસરી પહેરવાનું છે. તમે વિચાર કરો કે જે રેગ્યુલર માસ્ક જે કોઈ આપણે પહેરતા નહોતા, પણ બધા લોકો માસ્ક લેવા માટે ગયા દુકાનદાર પાસે. જે માસ્કની સાદી કિંમત હતી 5-10 રૂપિયા, એ માસ્ક આપણને ખબર છે કે 20-50 રૂપિયાની કિંમતમાં વેચાતું સાદું માસ્ક. શું કામ? પુરવઠો હતો, એના કરતા માંગ કેવી હતી, તો કે વધારે હતી. પુરવઠા કરતા માંગ કેવી હતી, વધારે. N95 માસ્ક જે 60-70 રૂપિયાનું આવે 200 સુધીની કિંમત થઈ ગઈ હતી. શું કામ? કારણ કે પુરવઠો ઓછો હતો. લોકોની માંગ કેવી હતી, તો કે વધારે હતી. પુરવઠા કરતા માંગ જ્યારે વધે ત્યારે શું થાય, ફુગાવો. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે બજારમાં જોતા હોય કે બજારમાં તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ગયા, પણ એ સમય તમે જુઓ તો પુરવઠો ઓછો છે અને તમે ખરીદનાર વર્ગ વધારે છો, તો હંમેશા એની કિંમત શું થવાની, વધવાની. આ પરિસ્થિતિને શું કહેવાય, ફુગાવો. તો લર્નરના મતે જે વ્યાખ્યા હતી કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં જે માંગની સ્થિતિ હોય છે એને કહેવામાં આવે છે ફુગાવો. સેકન્ડ ડેફિનેશન છે તે ડોક્ટર એસી પીગુના મતે એક ડેફિનેશન આપવામાં આવેલી છે કે ભાઈ વાસ્તવિક આવક કરતા જે નાણાકીય આવક ઝડપથી વધે. વન્સ અગેન,
વાસ્તવિક આવક છે એના કરતા નાણાકીય આવક જ્યારે વધે ફુગાવો થાય. તો સમજો વાસ્તવિક આવક કોને કહેવાય, કે જે આવકને તમે ઈઝીલી વાસ્તવમાં દર્શાવી શકો છો. ઇન્કમ ટેક્સમાં તમે દર્શાવી શકો કે મારી આવક વાર્ષિક 10 લાખ છે, એના ઉપર હું આટલો ટેક્સ છે તે પે કરીશ, આ મારા લીગલી બિલ્સ છે. આ બધી વસ્તુની જે આવકનો ટોટલ થાય એને કહેવાય વાસ્તવિક આવક, જેના ઉપર તમે ટેક્સ પે કરો છો. બીજી જે નાણાકીય આવક, ઓબ્વિયસલી જે વાસ્તવિક આવક નથી બધી નાણાકીય આવક છે, કે જેના ઉપર તમારે ટેક્સ પે કરવાનો નથી, વધારાનું નાણું, એક્સ્ટ્રા મની, કે જે આજના જમાનામાં જોયું છે ઘણા બધા લોકો પાસે હોય છે, જેને આપણે બ્લેક મની પણ શબ્દ યુઝ કરી શકીએ છીએ. કે આ નાણું કેવું છે, તો કે વાસ્તવિક નાણા કરતા નાણાકીય આવક કેવી હોય, વધારે હોય, કારણ કે તો કે દેખાડવાની જ નથી, એના ઉપર ક્યાંય ટેક્સ નથી પે કરવાનો. એટલે પરિસ્થિતિ શું થશે, કે આવક હશે ખરી પણ ઇલીગલ આવક હશે. તમે સમજો ઇલીગલ આવક હોય તો તમે એનો ઉપયોગ કેવી રીતે કરો, અથવા તમારા મિત્ર વર્તુળમાં તમે જોયા હોય, ગ્રુપમાં જોયું હોય, ફ્રેન્ડ સર્કલમાં જોયું હોય, રિલેટિવ્સમાં જોયું કે જેની પાસે આવી નાણાકીય આવક છે એ લોકો એનો ઉપયોગ કેમ કરે છે, તમે ખાલી વિચાર્યું હશે કે 10-15-20 દિવસ થાય ફોન બદલાઈ જાય, 2-4-6 મહિના થાય નવી ફોર વ્હીલ આવી જાય, ગમે ત્યારે તમે એને મળો, આજે મેં આ લીધું, આજે મેં આ હોટેલમાં જમવા ગયા હતા, બજારમાં આ વસ્તુ આવી આપણે લઈ લીધી, બજારમાં આ વસ્તુ આવી આપણે લઈ લીધી. કિંમત તો કઈ થોડી કિંમત પૂછવાની હોય, લઈ લેવાની હોય, ગમ્યું એટલે લઈ લેવાનું. ક્યારે આ પરિસ્થિતિ કરી છે, કારણ કે નાણાકીય આવક કેટલી બધી વધારે છે, મોજ શોખની વસ્તુ એની પાસે અનહદ છે. તો આવા માણસોની નાણાકીય આવક વધારે છે વાસ્તવિક આવક કરતા. વન્સ અગેન, એની વાસ્તવિક આવક કરતા એની નાણાકીય આવક કેવી છે, વધારે છે. તો આ વ્યક્તિ શું કરશે, માંગ વધારશે, સામે પુરવઠો ઓછો જ છે, માંગ વધશે એટલે દુકાનદાર શું કરશે, ભાવમાં વધારો. કઈ પરિસ્થિતિ થઈ, ફુગાવાની પરિસ્થિતિ. જો બે અર્થશાસ્ત્રીએ જે વ્યાખ્યા આપી છેલ્લે તો એક જ જગ્યાએ મળે છે, પણ બેના જે વિચારો છે, એની જે કહેવાની પરિસ્થિતિ છે, એની જે ભાષા છે કહેવાની, થોડી અલગ અલગ ગણાય છે, સમજી લેજો. થર્ડ વન છે કે કેન્સ નામના અર્થશાસ્ત્રીએ જે ડેફિનેશન આપેલી છે, આ ઉપરાંત એક ચર્ચા કરી કે ભાવ સપાટી જ્યારે સતત વધે ત્યારે સર્વગ્રાહી ફુગાવો થાય. નાણાંની ખરીદ શક્તિ છે તે દિવસે ને દિવસે શું થતી જાય છે, ઘટતી જાય છે. નાણાંની જે ખરીદ શક્તિ છે તે દિવસે ને દિવસે શું થતી જાય, ઘટતી જાય. તો ફુગાવામાં નાણાંનું મૂલ્ય હંમેશા ઘટે, શબ્દ નોટ કરજો, ફુગાવામાં નાણાંનું મૂલ્ય હંમેશા ઘટે અને વસ્તુનું મૂલ્ય હંમેશા વધી જાય. પછી શું થશે, તો કે ભાઈ 500 રૂપિયાની વસ્તુ જે માર્કેટમાં 800 રૂપિયાની મળશે, જેની નાણાકીય આવક છે 800 રૂપિયાની વસ્તુ લેશે, બજારમાં શું કહેશે, 800ની વસ્તુ લીધી હો, 500ની જ છે, તે 800 દીધા છે. પરિસ્થિતિ શું થઈ ગઈ, ફુગાવો. નાણાકીય આવક શું થઈ ગઈ, વધી ગઈ. કેન્સે આવા જ વિચારોથી એક વ્યાખ્યા આપેલી છે એની, કે ભાઈ ફુગાવાની સાચી સ્થિતિ, એના જે સાધનો છે એટલે કે ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનો કેટલા, તો કે 4, જમીન, મૂડી, શ્રમ, નિયોજન. તો જે ઉત્પાદનના 4 સાધનો છે પૂર્ણ રોજગારીમાં હોય, ઉત્પાદનના સાધનો કેવા હોય, પૂર્ણ રોજગારીમાં હોય, એટલે પૂરેપૂરા રોજગારીમાં હોય, કાંઈ ન ઘટે. જમીન તો પૂરેપૂરી ઓક્યુપાય થયેલી હોય, મૂડી તો કે પૂરેપૂરી ઓક્યુપાય થયેલી હોય, શ્રમિક તો કે એની પાસે પુષ્કળ કામ હોય, પુષ્કળ કામ હોય એની પાસે, નિયોજક છે એ પુષ્કળ કામ કરતો હોય, ચારે 4 સાધનો બહુ વ્યવસ્થિત રીતે વર્ક કરે છે. તો તમે સમજો પૂર્ણ રોજગારી થઈ ગઈ છે, છતાં પણ નાણાકીય આવક છે એ વધે, અથવા તો નાણાકીય આવકનું સર્જન થાય, એને કહેવામાં આવે છે ફુગાવો. વન્સ અગેન, કે કોઈ પણ ઉત્પાદનના સાધનની કેપેસિટી પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ પૈસા વધે છે,
નાણું વધે છે, જેને ફુગાવાની પરિસ્થિતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો ત્રણેય અર્થશાસ્ત્રીઓએ પોતપોતાના વિચારો, પોતાના મંતવ્યો છે એ આપેલા છે ફુગાવાની પરિસ્થિતિમાં. ઘણી વખત આપણને એવું થતું હોય કે ભાઈ સાહેબ ફુગાવો છે એ નાણાંને લીધે જ થાય છે ને, કે નાણાંનું મૂલ્ય ઘટી ગયું. તો એક કામ કરે ને કે આરબીઆઈ ને કહેવાય જેમ ભાવે એમ નોટ છાપવાની શરૂ કરી દે, નાણાંનું મૂલ્ય કોઈ દિવસ ઘટે જ નહીં. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, એ પોસિબલ નથી, એની કોઈ પોસિબિલિટી જ નથી. કારણ કે આરબીઆઈ જ્યારે પણ નાણું છાપે છે એની ઉપર વર્લ્ડ બેંકની ટોટલી વોચ હોય છે. નાણાંની જ્યારે છાપણી કરવામાં આવતી હોય સામે એટલું ગોલ્ડ ઓક્યુપાય કરવાનું થતું હોય છે. એની આખી પ્રોસેસ જે આપણે વન બાય વન સ્ટડી કરશું, પણ આ તો વિચાર તમારા માઇન્ડમાં આવ્યો હોય તો તમને કહી દઉં કે આવું વિચારેલું હતું ઘણા બધા દેશો, એમાંનો એક દેશ છે ઝિમ્બાબ્વે, કે એ દેશમાં પણ એક વખત ફુગાવો એટલી હદે આવીને ઉભો રહી ગયો હતો કે એ સરકારે અનહદ નોટ છાપી, એનું ચલણી નાણું અનહદ છાપ્યું બે ફાર્મ. સોલ્યુશન એ આવ્યું કે બધા વ્યક્તિ પાસે એટલું બધું નાણું કે રસ્તા ઉપર તમે ફેંકી દો ને તો કોઈ ઉપાડે પણ નહીં. લોકોને એમ હતું કે ભાઈ નાણાંનું મૂલ્ય ઘટી ગયું એટલે ફુગાવો થાય છે, તે કામ કરી નાણાંનું મૂલ્ય વધારી દે એટલે ફુગાવો નહીં થાય. પણ પરિસ્થિતિ અલગ જ થઈ આખી, કારણ કે અર્થતંત્ર છે ઇકોનોમિક, એને અર્થશાસ્ત્રની રીતે જ ચાલવા દેવાનું હોય, એને એના નિયમથી જ ચાલવા દેવાનું હોય. તો ફુગાવો ઘણા બધા પ્રકારે થાય છે, આપણે આપણા સિલેબસમાં એના ફુગાવાના લક્ષણો ભણવાના છે, અને આ બધા ફુગાવો કેવી રીતે થાય છે એના અલગ અલગ કારણો પણ છે, આ બધા વિશે આપણે છે તે સ્ટડી કરવાનું છે. પણ મહત્વની વસ્તુ છે કે તમને શબ્દ ફુગાવો સમજાવવો જોઈએ. અલગ અલગ ત્રણ ડેફિનેશન આપેલી છે, કોઈ પણ એક ડેફિનેશન જે તમને પૂછાય જે નામના અર્થશાસ્ત્રીની તમારે એ જ લખવી પડે, અને જો સિમ્પલ અર્થ તમારે લખવો હોય તો ભાવમાં થતો સતત વધારો એટલે ફુગાવો. આ એક કોમન અર્થ છે કે કોઈ પણ વસ્તુના ભાવમાં થતો સતત વધારો કે જેને ફુગાવો કહેવાય, આ એક કોમન અર્થ છે કે જે તમે ગમે ત્યાં રાઇટ ડાઉન કરી શકો છો. પણ જે તે અર્થશાસ્ત્રીની તમને ડેફિનેશન પૂછે તો તમારે એ જ લખવાની આવશે. રેડી? તો ફુગાવાનો અર્થ આપણે અહીંયા જોયો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના લક્ષણો નામદા વિશે ચર્ચાઓ કરશું. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 માં તમારું સ્વાગત છે. આપણે અગાઉ જે ટોપિક ભણતા હતા જેને આપણે કન્ટિન્યુ કરી છે, ફુગાવો. ફુગાવાના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા કે ભાઈ ફુગાવો શું કહેવાય, તો કે ભાવમાં થતો એક સતત વધારો કે જેને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત ફુગાવાની ઘણી બધી ડેફિનેશન ઘણા બધા વ્યક્તિઓ દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવેલી તેની પણ આપણે ચર્ચા તો કરી ગયા હતા. હવે આપણે એ જ ફુગાવાને થોડા અલગ રીતે સ્ટડી કરવાનો છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓમાં એક અર્થશાસ્ત્રી નામ છે મેચલક. આ મેચલક નામના અર્થશાસ્ત્રીએ આ ફુગાવાને થોડા અલગ રીતે દર્શાવેલો છે. એને એક સ્લોગન આપ્યું, વાક્ય આપ્યું, જે વાક્ય ઘણી બધી વખત 2 માર્ક્સ 3 માર્ક્સ ની અંદર કોર્ટની અંદર પૂછાય છે કે જ્યારે ખૂબ વધુ નાણું, વન્સ અગેન આઈ ટોલ્ડ યુ કે ખૂબ વધુ નાણું જે છે એ ઓછી વસ્તુને પકડવા દોડે, ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુને પકડવા દોડે એ સમયે હંમેશા ફુગાવો થાય, આવું મેચલપે કીધું છે. અને આને આપણે ડિસ્ક્રાઇબ કરી છે અત્યારે આ વિડીયોની અંદર. જો વધુ નાણું કોની પાસે હોય, સૌથી પહેલા જો આપણે વિચાર કરીએ તો જેની નાણાકીય આવક વધારે હોય એની પાસે વધુ નાણું હોય, જેની નાણાકીય આવક છે તે વધારે હશે મિત્રો એની પાસે વધુ નાણું હશે. આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે કે ભાઈ વાસ્તવિક આવક અને નાણાકીય આવક, કે ભાઈ વાસ્તવિક આવક છે એ અલગ છે કે જે ટેક્સ પે છે જે લીગલી ગણી શકાય, નાણાકીય આવક છે એ વધારાની આવક છે.
એક્સ્ટ્રા આવક છે જેના ઉપર ઘણી વખત ટેક્સ ભરવાનો નથી આવતો, એટલે કે કર ભરવાનો નથી આવતો, એટલે આવું નાણું છે લોકો શું કરશે? ખર્ચી નાખશે. આવું નાણું લોકો શું કરશે? ખર્ચ કરી નાખશે, કોઈ પણ રીતે ખર્ચ કરી નાખશે. મોંઘામાં મોંઘી મોજ શોખની કોઈ પણ વસ્તુ લઈ લેશે. હવે આ વસ્તુ માટે થઈ અને બજારમાં જે કોઈ પણ વસ્તુ હશે એની જે કિંમત હશે એ કોઈ પણ કિંમત આપવા માટે તૈયાર થઈ જશે. એટલે કહે છે વન્સ અગેન કે ખૂબ વધુ નાણું એ ઓછી વસ્તુને પકડવા જશે. બ્રાન્ડેડ થિંગ્સ એવી વસ્તુ માર્કેટમાં છોકરો પસંદ કરશે કોઈ પાસે ન, કારણ એ લોકોએ હંમેશા શો ઓફ કરવાનું હોય, દેખાવો કરવાનો હોય કે આ વસ્તુ ખાલી મારી પાસે જ છે, આ વસ્તુ આખા રાજ્યમાં 2-5 વ્યક્તિઓ પાસે જ છે, આ વસ્તુ ઓલ ઓવર ઇન્ડિયામાં 10-15 વ્યક્તિઓ પાસે જ છે. એને એનું સ્ટેટસ આની અંદર દેખાડવાનું હોય જે નાણાકીય આવકથી એ લોકો દેખાડશે. એટલે થશે શું કે એ વસ્તુનો ભાવ વધતો જશે વધતો જશે વધતો જશે, અને એવા હદ સુધી મિત્રો વધશે કે સામાન્ય માણસો કદી વિચારી જ નથી શકવાનો કે આ વસ્તુ લેવી પડશે મારે. સામાન્ય માણસ તો કદાપી નહીં વિચારે કે આ વસ્તુ છે તો ભવિષ્યમાં લઈ શકીશ, કારણ કે એ વસ્તુ છે એ એવા માણસો જ ખરીદી શકે છે કે તેની નાણાકીય આવક વધારે છે. વાસ્તવિક આવક માણસ, વાસ્તવિક આવક ધરાવતો માણસ પણ પરચેસ કરવાની ક્યારેક જ વિચાર કરી શકે છે. એટલે શું થશે કે ખૂબ વધુ નાણું છે એની પાસે, એ ઓછી વસ્તુઓને પકડવા દોડશે, અને એટલી એટલી ઓછી વસ્તુને પકડવા દોડશે કે જેથી કરીને છે તે ઓછી વસ્તુ એક તો નિયમ અનુસાર એની માંગ કેવી થઈ ગઈ? વધી ગઈ. વસ્તુ ઓછી છે, માંગ વધી ગઈ, એટલે એમને પણ ભાવમાં શું થશે? વધારો. કે જે ફુગાવાની પરિસ્થિતિ છે એનું સર્જન કરે છે. મિત્રો આ ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ, જેમ કે ગોલ્ડનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ગોલ્ડના એક્ઝામ્પલને આપણે જો સમજીએ તો 1975 આસપાસની જો વાત કરીએ, 1975, તો 500 રૂપિયા આજુબાજુનો ભાવ હતો અને 50,000 રૂપિયાની અંદર તમે એવરેજ 1,000 ગ્રામ જેટલું ગોલ્ડ તમે પરચેસ કરી શકતા હતા. જે તમે જોઈ શકો છો કે 500 રૂપિયા આસપાસ ભાવ હતો અને 50,000 રૂપિયા તમારી પાસે હોય તો તમે 1,000 ગ્રામ જેટલું ગોલ્ડ ઈઝીલી પરચેસ કરી શકતા હતા. જ્યારે અત્યારના સમયની તમે ખાલી ચર્ચા કરો 2019-20 આસપાસની, તો તમે જોઈ શકો છો કે 33,000-35,000 જેટલો ભાવ અને અત્યારે 38,000-40,000 જેટલો ભાવ. એ 50,000 રૂપિયા કિંમત છે, શબ્દ સમજો, એ 50,000 રૂપિયા. તમે જોઈ શકો છો કે હવે તમે કેટલું ગોલ્ડ ખરીદી શકો છો, કે તમે હાર્ડલી 15 ગ્રામ જેટલું ગોલ્ડ તમે પરચેસ કરી શકો 50,000 રૂપિયાની અંદર. તો એક સમયે 50,000માં તમે 1,000 ગ્રામ ગોલ્ડ ખરીદી શકતા હતા, અત્યારે 50,000ની અંદર 12-15 ગ્રામ જેટલું ગોલ્ડ તમે પરચેસ કરી શકો છો. શું થયો? ફુગાવો. ભાવમાં શું થયો? તો કે વધારો. કેવી રીતે થયું? સિમિલર, કે ખૂબ વધુ નાણું જેની પાસે હતું એ ધીમે ધીમે પરચેસ કરતા ગયા અને ગોલ્ડનો ભાવ દિવસે ને દિવસે તમે જોઈ શકો છો વધતો ગયો. કે અત્યારે 38,000-40,000 પ્લસ ભાવ પણ ગણી શકાય છે. માણસને પરચેસ કરવું હોય તો 10 વખત વિચાર કરે છે. તો 1975 તો અત્યાર સુધીમાં તમે ગોલ્ડમાં જોવો તો ફુગાવાની પરિસ્થિતિ મુજબ ભાવ વધારો થયો છે. આ ઉપરાંત પણ ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય છે, જેમ કે દૂધનું એક્ઝામ્પલ આપી શકાય, પેટ્રોલનું એક્ઝામ્પલ આપી શકાય,
અને થર્ડ વન આપણી મોજ શોખની વસ્તુઓ મૂવી એક ટિકિટનું એક્ઝામ્પલ આપી શકાય. ત્રણેયના એક્ઝામ્પલમાં તમે જો જોઈ શકો તો આઝાદીના સમય દરમિયાન 1947 1975 ના એક્ઝામ્પલ તમે જોઈ શકો તો દૂધનો ભાવ છે તે 0.12 પૈસા એક લીટર દૂધનો ભાવ હતો. ત્યાર પછી 75 આસપાસ તમે જુઓ તો 2.5 રૂપિયા આસપાસ દૂધનો ભાવ છે તે આપણે જોઈ શકીએ છીએ. અત્યારના સમયમાં તમે જુઓ તો તમે જોઈ શકો છો કે 46 પ્લસ પણ ઘણી જગ્યાએ મળે છે, 46 રૂપિયા આસપાસ છે તે એક લીટર દૂધનો ભાવ છે. દૂધ તો લીટર જ આવશે, પણ તમે જોઈ શકો છો સમયના મરણ બદલાતા એના ભાવમાં જે ચેન્જીસ થયા છે. સિમિલર પેટ્રોલ છે આઝાદીના સમય આસપાસ છે તે પણ 0.27 પૈસા આસપાસ અરાઉન્ડ એનો ભાવ હતો. આ ઉપરાંત 1975માં 1.70 પૈસા અને અત્યારે તમે જોઈ શકો છો કે 68-70 રૂપીસ અરાઉન્ડ છે તે પેટ્રોલનો ભાવ છે તે તમે જોઈ શકો છો. શું થયું તો કે વર્ષના સમય બદલાતા ફુગાવો થયો. સમય બદલાતા વસ્તુનો ભાવ દિવસે ને દિવસે ને દિવસે વધતો ગયો. શું કામ વધતો ગયો? તો કે જેની પાસે ખૂબ વધુ નાણું હતું એ લોકો એની માંગ વધારતા ગયા, અને દિવસે ને દિવસે જેટલી માંગ વધારતા ગયા એની પરિસ્થિતિ આની ઉપર આવી. મોજ શોખની જો વાત કરીએ તો મૂવીની ટિકિટ 47 માં તમે જોતો 0.30 પૈસા અરાઉન્ડ મૂવીની ટિકિટનો ભાવ હતો. ત્યાર પછી 75માં 3 રૂપિયા અરાઉન્ડ એનો ભાવ હતો. અલગ અલગ ટોકીસમાં ક્યાંક 5 હશે ક્યાંક 7 રૂપિયા હશે, પણ અરાઉન્ડ 5 રૂપિયા આજુબાજુમાં એનો ભાવ છે આપણે હતો. અત્યારે તમે જો 250-300 રૂપિયા તમે જોઈ શકો છો ટિકિટ નો ભાવ છે. થોડા અમુક ટોકીસમાં 150-200 રૂપિયા છે, પણ માર્ક આઉટ કરો તમે કે વસ્તુના ભાવ સતત ને સતત શું થતા ગયા? વધતા ગયા. વસ્તુના ભાવ છે તે સતત ને સતત શું થતા ગયા? વધતા ગયા. શું કહેવાશે એને? ફુગાવો. સુકામાં વસ્તુના ભાવ વધ્યા તો કે નાણાકીય આવક જેની પાસે હતી, જેની પાસે ખૂબ વધુ નાણું હતું, કે ખૂબ વધુ નાણું જેની પાસે હતું એ લોકો આ બધી વસ્તુ પકડવા ગયા, ખરીદવા ગયા. આપણી ભાષામાં કે ના આ વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ, આ વસ્તુ બીજા કોઈ વ્યક્તિઓ પાસે ન હોવી જોઈએ, આ વસ્તુ હું જ પરચેસ કરી શકું છું. આવા લોકો એ ખરીદતા ગયા અને દિવસે ને દિવસે ને દિવસે એના ભાવ છે તે વધતા ગયા. આમ નાણાકીય આવક છે જે વૈધી એના કારણે છે તે ફુગાવો છે તે વૈધો છે. તો મેચલબ દ્વારા જે સ્લોગન આપવામાં આવેલું છે કે ભાઈ ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુઓને પકડવા દોડે છે એ પરિસ્થિતિને શું કહેવાય છે? તો કે ફુગાવો. જે વિધાન તરીકે પણ પૂછી શકે તો તમે આન્સર છે તે ઇઝીલી રાઇટ ડાઉન કરી શકો છો. ટેક્સ્ટબુકમાં પણ અલગ અલગ પ્રકારના રીઝન દ્વારા આ વિધાનને સમજાવવામાં આવેલું છે. અહીંયા પણ અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા છે તે સમજાવેલું છે કે ભાઈ ધનિક વર્ગ છે ગરીબ વર્ગ છે એ લોકોની માંગ હંમેશા પ્લસ માઇનસ જ રહેવાની છે. ગમે તે સંજોગોમાં તમે જુઓ ગરીબ વર્ગ ખાલી જોશે કે હું પણ પ્લેનમાં બેસીશ, ધનિક વર્ગ રોજ બેસીને જઈ શકે છે. એવું નથી ગરીબ વર્ગ ક્યારે નથી બેસી શકતો, પણ એની પાસે નાણાકીય આવક નથી. આ હકીકત છે કે રાજકોટથી કોઈ વ્યક્તિને મુંબઈ જવું છે તો વિચાર કરશે કે ભાઈ ટ્રેનમાં વયું જવાય ભાઈ સારી એટલે રિઝર્વેશન કરાવશું 1200-1500 રૂપિયા ટિકિટ પાસે. એક માણસ એમ પણ કીધું ના ના ભાઈ રિઝર્વેશન શું લોકલ લોકો છે ને 500-600 રૂપિયા આસપાસ ટિકિટ થશે 12-13 કલાકે પહોંચશું કઈ વાંધો નહીં શું ઉતરાવ છે સ્લીપર કોઈ બસમાં ગયા જશો ભલે ને 1000-1500 રૂપિયા ટિકિટ થશે. આ થિંકિંગ લેવલ વાળા માણસો છે જ ફ્લાઇટમાં બેસવા રહે છે 5000 ટિકિટ કાંઈ વાંધો નહીં 6000 ટિકિટ કાંઈ વાંધો નહીં 1.25 કલાકમાં અહીંથી મુંબઈ શું કામ? એની પાસે નાણાકીય આવક વધારે છે, એની પાસે નાણાકીય આવક વધારે છે એના કારણે જે વસ્તુ જવાની ટિકિટ છે કોઈ પણ વસ્તુ એની ટિકિટ કેવી છે? હાઈ લેવલની છે જેના કારણે પરિસ્થિતિ તમે વિચાર કરી શકો છો.
પ્લેનની ટિકિટ સસ્તી ક્યારે નથી થવાની, કારણ કે એ કોણ પરચેસ કરવું છે જેની પાસે વધારે નાણું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નેચલક દ્વારા જે વિધાન આપવામાં આવેલું હતું એ આપણે તમને સમજાવ્યું કે કેવી રીતે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે શેનું સર્જન થાય છે, ફુગાવાનું સર્જન થાય છે. ઓકે, તો 2 માર્ક્સ અને 3 માર્ક્સની અંદર છે તે સરળતાથી છે તે આ પૂછી શકાય છે. રેડી? અત્યાર સુધીમાં આપણે જે કમ્પ્લીટ કર્યું એમાં ફુગાવાનો અર્થ, ફુગાવાના લક્ષણો આપણે જોઈ ગયા છે. આ ઉપરાંત નેચલક દ્વારા જે ફુગાવાની જે પરિસ્થિતિ છે તે આપણે જોઈ. લાસ્ટ હવે જે ક્વેશ્ચન આવશે જે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું, જે છે ફુગાવાના કારણો, કે આપણે કેવી રીતે છે તે ફુગાવો છે એ વધે છે, એના રીઝન શું છે, કયા પ્રકારે વધે છે, એના ઘણા બધા રીઝન છે જેના વિશે આપણે જોવાનું છે. ઓકે, થેન્ક યુ.